ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે અજમેર બોમ્બ બ્લાસ્ટના આતંકી સાથેની મુલાકાતના ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા જૂના જોગી કોંગ્રેસી આગેવાનોમાં અનેકો ચર્ચા શરૂ થઈ છે. આજે દેશમાં સૌથી ગંભીર સમસ્યા આતંકવાદીઓના હુમલાની છે. કાશ્મીરમાં પણ આજે આતંકીઓ આપણા જવાનો ઉપર હુમલો કરી રહ્યા છે, ત્યારે દેશને બરબાદ કરવા માટે આતંકીઓ સક્રિય થયા છે. ત્યાં જ દેશની અતિ પવિત્ર ગણાતી રાજસ્થાન અને અજમેરની હઝરત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ છે, જે અહીં દરેક ધર્મના, કોમના અને જાતિના લોકો આવે છે, માનતા માંગે છે. અને ત્યાં આતંકીઓ દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં એટીએસની તપાસમાં આ બોમ્બ બ્લાસ્ટ કરનાર લોકો હિન્દુ સંગઠન સાથે જોડાયા હોવાનું બહાર આવ્યું છે. જેમાં ભરૂચના હાજીખાના બજારમાં રહેતા અને આરએસએસના અને હિન્દુ સંગઠનના કાર્યકર્તા તરીકે ઓળખાતા ભાવેશ પટેલની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અને ભાવેશ પટેલની ધરપકડ બાદ તેના સાથીઓ પણ ગાયબ થઈ ગયા હતા. ત્યારે અજમેર બ્લાસ્ટમાં ભાવેશ પટેલની સંડોવણી બહાર આવ્યા બાદ જયપુર કોર્ટ દ્વારા તેને 20 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. એટલે કે તે આતંકી હોવાનો પુરાવો જે તે સમયે મળતા તેને સજા કરવામાં હતી. ત્યારે થોડા દિવસ પહેલા જ આતંકી ભાવેશ પટેલે જામીન ઉપર છૂટીને આવતા તેના મિત્રો અને ભાજપાના આગેવાનોએ ઢોલ નગારા અને ડીજે સાથે તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભરૂચ ભાજપાના આગેવાનો ફોટા પડાવી શું સાબિત કરવા માંગે છે. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલ રાણાનો પણ તેમની બાજુમાં બેઠા હતા. અને એક આતંકી ભગવા કપડાં પહેરી લેતો સંત નથી થઈ જતો. અને ભલે છડી નોમનો તહેવાર હોય, સમૂહમાં ભાજપા, કોંગ્રેસ અને બીજા આગેવાનોના ફોટા પડે તેમાં કંઈ જ વાંધો નથી, પરંતુ પરિમલ સિંહ રણાના તો આતંકી ભાવેશ પટેલની બાજુમાં બેઠા અને તેની વાત અને ફોટોગ્રાફ મોકલવાની શરૂઆત કરી. કેટલાક કોંગ્રેસી આગેવાનો તરફથી જાણવા મળ્યું છે કે જ્યારે પરિમલ સિંહ અંગે કોંગ્રેસના આગેવાનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ ફોટોગ્રાફથી કોંગ્રેસને ચોક્કસ નુકસાન થશે. હવે જોવું રહ્યું કે આ મામલે આગામી દિવસોમાં પરિમલ રાણા સામે કોંગ્રેસના નારાજ લોકો કેવું પરિણામ લોકસભા સહિતની બીજી ચૂંટણીઓમાં આવે છે. જો આ મામલે પરિમલ સિંહ રાણા જાહેરમાં ખુલાસો નહીં કરે તો કોંગ્રેસીઓએ સમજી લેવું જોઈએ કે પરિમલ રાણા કઈ વિચારધારા તરફ પક્ષને લઈ જવાના પ્રયાસો કરી રહ્યા છે.